नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव और झटपट न्यूज़। आ एक विशेष अहेवाल है। हवे तो एवं थई गयुं छे कि जयरे जयरे नवसारी लाइव विशेष अहेवाल आवे त्यारे त्यारे पालिका की पोल खुलती होय तेवुं लागी रह्युं छे। एकज जग्या एकज विस्तार वर्षो थी माथानो दुखावो बनी चूक्यो छे अने ए छे जलालपुर फाटक तरफ थी आपणे आगळ जईए त्यां। जेवुं तमे रेलवे स्टेशननो फाटक ओळंगो अने जलालपुर शुरू थाय अने जलालपुर लीमड़ा चौक जतो रस्तो वारंवार भूवा पड़े छे। एक भूवो नहीं पूराय त्यां बीजो भूवो पड़ी जाय अने बीजो भूवो नहीं पूराय त्यां त्रीजो भूवो पड़ी जाय छे। आज रोज बन्युं एवुं के सवारना समय अमारा प्रतिनिधि जयारे जई रह्या हता तो एमणे बराबर रवि दाणा चणानी सामनी साइडे एक मोटो भूवो पड्यो जोयो। बने छे एवुं के एक ज जग्या छे જ્યાં વારંવાર ભૂવા પડે છે છતાં પણ એનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી। ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે, ગન્નાળાની અંદર પાણી ભરાઈ જાય છે, આવા જવા માટે લાખો લોકોને માત્ર એક જ સહારો છે અને એ છે ફાટક। અને એ ફાટક પાસે વારંવાર ભૂવા પડે, કામગીરીઓ થાય, કામગીરી વખતે રસ્તા બંધ કરવામાં આવે, આળસ મૂકવામાં આવે, ટ્રાફિક જામના દ્રશ્યો થાય, ગેટમેનની સાથે ઘર્ષણ ઊભું થાય અને ક્યાં સુધી આવું ચાલતું રહેશે? તો ત્યાં સ્થાનિક જે રવિ દાણા ચણાના ભાઈ છે એ શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। હું ગોરધનભાઈ વાધવાણી બોલું। મારી દુકાનના સામે દર વર્ષે આવો પ્રોબ્લેમ છે, ખારા પડ્યા જ કરે, આ લોકો મહિનાની અંદર કરી જાય, પાછો એક બે દિવસમાં ખારા પડી જાય, એનું સોલ્યુશન કોઈ કારવા કરતો નથી, કોઈ અધિકારી નગરપાલિકાનો મોટો અધિકારી આવતો નથી। આ નોકરિયા વર્ગવાળાને બી તકલીફ પડે છે અને સ્કૂલ વર્ગવાળાને તકલીફ પડે છે, આમ જનતાને તકલીફ પડે છે। હવે કાલે એક નોકરિયાત માણસ આવ્યો, 1.5 કલાક લેટ થઈ ગયો, એની પગાર કાપી આપી, મારા પર અમારા પર ગરમ થઈ ગયો, તમે કેમ નથી બોલતા બધા દુકાનવાળા, જરાક એમને ધ્યાન આપો તમે। અત્યારે ભાઈ કાલે ખારો પડી ગયેલો પાછો કે પાણીની પાઇપ લીકેજ થઈ ગયેલી છે, કાલે બી કોઈ અધિકારી બપોરે નહીં હતો નગરપાલિકાનો, બધાને તકલીફ પડે છે, બધા દુકાનવાળાને આમ જનતાને આમ પબ્લિકને બધાને તકલીફ પડે છે, જરાક ધ્યાન આપો। તો આ પ્રમાણે ગોરધનભાઈ પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે અને જો આવું જ ચાલતું રહ્યું તો પ્રજા ક્યાં સુધી ત્રસ્ત થશે? કહેવાય છે કે ભાઈ સંસ્કારી નગરી નવસારી અને સંસ્કારી નગરી નવસારીની અંદર આજે વર્ષોથી ભાજપનું શાસન છે અને ભાજપનું શાસન હોવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ થઈ શક્યું નથી। પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે, કંટાળી ચૂકી છે અને આમ ને આમ ચાલતું રહેશે તો કોઈક સંજોગોની અંદર પ્રજાએ બીજો વિકલ્પ શોધવાનો રહેશે, કારણ કે પ્રજાજનો કંટાળી ચૂક્યા છે એક ને એક વસ્તુથી, ભૂવા ભૂવા અને ભૂવા। હાલ જ ઓરેન્જ હોસ્પિટલની પાસે જે બીજું પેટ્રોલ પંપ છે ત્યાં પણ એક રસ્તામાં ભૂવો પડ્યો છે। તો શું આ ભૂવા નગરી બની ચૂકી છે અને આ ભૂવા નગરીનો કોઈ ઉદ્ધારજનક ખરા અને ભૂવા નગરીને કોઈ ભૂવામાંથી બહાર લાવી શકશે ખરા? જોવાનું એ રહ્યું। તો આવા જ અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ।